બીજા માર્ગે કદાચ કોઈની માટે શક્ય નથી, તો કમસે કમ એને રસોઈ વગેરે કરી, શુદ્ધિ આચારનું પાલન કરી, રસોઈ કરી, પ્રભુને મનથી નિવેદન કરી, ભગવત પ્રસાદની ભાવના કરીને એને ગ્રહણ કરવું જોઈએ. શરણાગતિમાં છૂટ છે, પણ પ્રભુને યાદ કરીને, પ્રભુને ભોગ ધરીને, રામાનંદ પંડિતને બધી એની મર્યાદ બધી છૂટી ગઈ, રામાનંદ પંડિતને બધી વિકલતા થઈ ગઈ, પણ એટલું યાદ રહી ગયું કે ભોગ ધર્યા વગર લઈ શકાય નહીં. જલેબી બજારમાંથી લઈ લીધી, ખબર ન પડી કે લેવાય કે ન લેવાય, બજારમાંથી લઈને પણ શ્રીનાથજીને ભોગ ધરી દીધો કે હે શ્રીનાથજી રોગ. પણ ભોગ ધર્યા વગર, પ્રભુને નિવેદન કર્યા વગર કોઈએ લીધું નથી. આ કેમ કોઈને મગજમાં 84 252માંથી આ કેમ દેખાતું નથી? એટલું જ દેખાય છે કે સેવા નહોતા કરતા એને બ્રહ્મ સંબંધ આપ્યું હતું, એ બધું દેખાય છે. કેટલા વૈષ્ણવ એવા છે કે સેવા નહોતા કરતા એને બ્રહ્મ સંબંધ આપ્યું હતું, હવે તમે એમ કહો છો કે સેવા કરે એને જ બ્રહ્મ સંબંધ દેવાય? આ કેમ યાદ આવે? કેમ જીવતા હતા? એનો નિર્વાહ કેવી રીતે કરતા હતા? બધા જ ભોગ ધરીને લેતા હતા, પોતાની રસોઈ કરી ઠાકોરજીને ભોગ ધરીને લેતા હતા. કોઈ ભાગવતની પોથીને ભોગ ધરે છે, એ પૂજન વિધિથી, રામાનંદ પંડિત પૂજન વિધિથી ભાગવતની પોથીને ભોગ ધરે છે, તો કોઈ એમને જ ગોવર્ધન ધારણ અરોગજો, પણ પ્રભુને ભોગ ધરીને જ ગ્રહણ કરે છે. ત્યાં સુધીની વાત કહી દઉં છું કે જૈનના ઘરની અંદર હરિદાસ બન્યાની બેટી, જૈનના ઘરમાં એના લગ્ન થયા છે, તો જૈનના ઘરમાં જૈનની રસોઈમાંથી એ થાળી એમ કહે છે કે આ થાળી મને તમે બધું આપી દો, જે રસોઈ કરો કોઈને આપો એની પહેલાં મને આપી દો. અને એ જે પોતાની જે જમવાની જે થાળી છે એનો શ્રીનાથજીને ભોગ ધરે છે અને શ્રીનાથજી અરોગે છે. આ પુષ્ટિ માર્ગ છે. હવે કઈ આ પુષ્ટિમાં કે એ પણ એમને નહોતા લેતા કે હવે મારી માટે બીજું કાંઈ શક્ય જ નથી, અશક્યતા છે કે હવે કોઈ બીજી રીતે શક્ય નથી, પણ મારે જે લેવું છે એના ઉપર જે મારો જે છે આ થાળીમાં આવી જાય એ જ હું લઈશ. તો ઘણા આમાં કોની મર્યાદ છૂટી શકે એવા સિદ્ધાંત છે, કોઈની મર્યાદ ન છૂટી શકે. પણ આપણને ગળે ઉતરતી જ નથી. આપણને એમ કે ઠાકોરજી તો આમાં અપ્રસ્થી બંધાયેલો છે, અપ્રસ્થી બંધાયેલો ઠાકોરજી હોય તો જૈન હવે બ્રહ્મ સંબંધી ન હોય એવા રસોઈ કરે એનો ભોગ કેમ ધરાય? અહીં બ્રહ્મ સંબંધની વાત તો જવા દો, હિન્દુ નથી, વૈદિક સંસ્કાર જેને નથી એવા લોકો જે છે એ વાર્તા એ બતાવે છે કે જૈનની ના ઘરમાં એમના લગ્ન થયા, અને એ પછી તો પણ આચાર તો રાખ્યો જ છે, એણે પણ આચાર રાખ્યો, એનાથી શક્ય એટલું પાલન કર્યું, ભાઈ કોઈને આપો એની પહેલાં મને થાળીમાં આપી દો. હવે એનાથી એટલું જ શક્ય છે, બીજું કંઈ શુદ્ધિ રાખવાની શક્ય નથી, અપરસમાં કોઈ નવડાવાય એમ શક્ય નથી, કારણ કે જૈન જ છે, નાવા ઓછા ના એમ શુદ્ધ કહેવાય. એના ધર્મમાં એવું છે કે જે ઓછું નહાય તો શુદ્ધિ કહેવાય, એ સારો કહેવાય, એના એને એનો એ પાકી મર્યાદ કહેવાય ઓછું નાવું એ. એટલે એના ઘરમાં જઈને એ એ એ જૈનના ઘરમાં કયો આચાર એને રાખ્યો હશે તો એમ કહે છે કે આટલું હું રાખી શકું કે આ થાળીમાં કોઈને આપો એની પહેલાં આમાં આપી દો, મને જે આપવું હોય તમારે ખાવા પીવાનું. થોડા દિવસો તમને ખાનપાન ન કર્યું એટલે એમ થયું કે આ એમને મરી જશે, અને સાસુને પણ એમ થયું કે આ વહુ તો મરી જશે, તારે જો કેમ કરી દઈએ, તો એમ કહે છે કે રસોઈ પહેલાં કરો, પહેલાં મને જે આપવું હોય પહેલાં આમાં આપી દો. તો પહેલાં બધું આપી દે છે, પછી એમને એમ નથી લેતા, શ્રીનાથજીને ભોગ ધરે છે કે આપે મને આવા આવામાં રાખી છે, તો એ પ્રભુ મારી પાસે જે છે એવું અર્પણ કરું છું, મારી પાસે જેવો આચાર છે એવું આપને સમર્પિત કરું છું. પણ સમર્પણનો ભાવ ત્યાં રહેલો છે. હવે આપણના ગળે ઉતરે આવત, પણ સમર્પણની પ્રતિજ્ઞા પ્રભુને ભોગ ધરીને લેવું એ બધાએ પાલન કર્યું, આ સ્થિતિમાંય પાલન કર્યું છે. વિકલ અવસ્થામાં રામાનંદ પંડિતે પણ પાલન કર્યું છે. 84 252 તો આમ રહેતા હતા, એ કેમ યાદ આવતું નથી કોઈને? કે બસ બ્રહ્મ સંબંધ આપ્યું એટલું જ યાદ આવે. પણ બ્રહ્મ સંબંધ પછીની પોતાની પ્રતિજ્ઞા, પોતાની શરણાગતિ, એના કેટલા ધર્મ એમને હૃદયારૂઢ હતા એ આપણે ગ્રહણ કરતા નથી. 84 252 આપણને બ્રહ્મ સંબંધ દેવાનું યાદ આવે છે, અને બ્રહ્મ સંબંધ લઈને આ અન્ય દેવોના પ્રસાદ ખાઈ રહ્યા છે, અને એ ગળામાં અનેક પ્રકારના દોરા બાંધી રહ્યા છે, રુદ્રાક્ષો પહેરી રહ્યા છે, માતાજીના લોટા તેડી રહ્યા છે, કુળદેવીને કુળદેતાના નૈવેદ્ય કરે, એ કાંઈ દેખાતું નથી, આ એકે પુષ્ટિમાર્ગમાં દેખાતું નથી, દીક્ષા આપવાનું જ દેખાય છે. કેવું કેવી રીતે જીવન જીવી રહ્યા છે? હોટલ બજાર દારૂ અભક્ષ્યાભક્ષ બધું જ નામ દીક્ષાને બ્રહ્મ સંબંધ લેનારા અભક્ષ્યાભક્ષ ખાય છે. અભક્ષ્યાભક્ષ ખાનારા જે આપણે મેં નજર સામે જોઈ શકું છું કે જેને બ્રહ્મ સંબંધ દીક્ષા છે અભક્ષ્યાભક્ષ વસ્તુઓ ખાય છે, કારણ કે એને ક્યાં બ્રહ્મ સંબંધ લેવાનું છે? બાપુજી લેવડાવી દે છે, ફરજિયાત નાપડ આપી દે છે, અભક્ષ્યાભક્ષ આપણા વૈષ્ણવના છોકરાઓ અભક્ષ્યાભક્ષ ખાય છે, આપણા વૈષ્ણવ છોકરા દારૂ મદ્યપાન કરે છે. લસણ ડુંગળીની વાત તો જવા દીધું, આપણને રૂટીન થઈ ગયું છે, ઘરમાં ખવાતું જ હોય, એ તો આપણા ઘરોમાં બધાએ એ આપણા ઘરમાં સેવા હોય એના ઘરમાં લસણ ડુંગળી ખવાય છે, લસણ ડુંગળીનો ભાત તો કંઈ કોઈને રહ્યો જ નથી, પણ અભક્ષ્યાભક્ષ પણ ખવાય છે.
એ તોય બ્રહ્મ સંબંધ દેવાય, હજી બ્રહ્મ સંબંધ દેવા છે, હજી નામ દીક્ષા આપી દેવી છે, અને 84 252 સાથે સરખામણી કરો છો. ક્યાં મોટે બ્રહ્મ એ 84 252 સાથે સરખામણી કરો છો કે એને તો ભોગ ધર્યા વગર કોઈ સ્થિતિમાં, એ ભોગ ધર્યા વગર પ્રભુને સમર્પણ કર્યા વગર ક્યારેય પણ કાંઈ લીધું નથી. એવા ધર્મો ઠાકોરજી નહોતા બિરાજતા તોય એમને એવા ધર્મોનું પાલન કર્યું છે. એ ધર્મ 84 252ની સાથે આપણે આ લોકોને બ્રહ્મ સંબંધ જેને દઈ રહ્યા છીએ, કેવળ શિષ્યેષણાથી પોતાના શિષ્યોને વધારવા માટે શિષ્યેષણાથી જે બ્રહ્મ સંબંધ આપી રહ્યા છે, અને એની છટકબારી આપણે એ 84 252માંથી ગોતી રહ્યા છીએ, તો 84 252 સાથે આની સરખામણી કેવી રીતે થઈ શકે? તો પાઠ કરતા માત્રમાં વસ થાય નંદકુમાર, એવા છે આ 84 252 કે જેની સરખામણી આપણે આજના બ્રહ્મ સંબંધ લેનારા સાથે કોઈ દિવસ ના કરી શકાય. કે એને બ્રહ્મ સંબંધ લીધું હતું, એને સેવા નહોતી કરી, આ લોકોને પણ આપી દો કે સેવા ન કરીને બ્રહ્મ સંબંધ આપો. બા અત્યારે આ રીતે આ પરિસ્થિતિ ઉત્પન્ન થઈ છે, અન્યાશ્રય થઈ રહ્યો છે, ભક્ષાભક્ષ ખવાઈ રહ્યો છે, બધા બ્રહ્મ સંબંધ લઈને કરી રહ્યા છે, અને દેવી દેવતાઓના દોરા ધાગા માનતા બાધા આખડી જ્યોતિષ મંત્ર તંત્ર ઉપાસન દેવી દેવતા બધું જ થઈ રહ્યું છે, અને પુષ્ટિ માર્ગમાં એ દીક્ષા લઈને કરી રહ્યા છે. એના કરતાં એમને એમ કરે તો શું વાંધો છે? એમને એમ કરે તો શું વાંધો? સામાન્ય દીક્ષા અપાવવી જોઈએ આને. એટલા માટે કે બસ આપણા શિષ્યો વધે, આપણી સૃષ્ટિનો વ્યાપ વધે, પણ આ આ સૃષ્ટિનો વ્યાપ વધારીને આપણે ક્યાં જશું? કારણ કે એક પણ પુષ્ટિમાર્ગી આચાર ધર્મ ક્યાંય દેખાતો નથી. એટલે અર્ચનમ પ્રત્યહમ તસ્ય વિધિના નિયમેન, જ વિધિને નિયમ પૂર્વક અર્ચન કરવું જોઈએ, અને વંદનમ ચરણામ ભોજે તસ્ય ભાવને આખિલે, અને પછી વંદન ભક્તિ અને દાસ્ય ભક્તિ, આ બે ભક્તિનું વર્ણન આપણે સાંજે હવે જોશું કે અર્ચન અને વંદન આ બે ભક્તિ. આ રીતે 7 ભક્તિનો અધિકાર અહીં નામ દીક્ષાથી પ્રાપ્ત થઈ જાય છે. નામ દીક્ષિત વ્યક્તિએ આ રીતની મર્યાદાઓનું પાલન કરી અને રહેવું જોઈએ. આ કેટલો સુંદર વર્ણન આપણને આવું પ્રાપ્ત અન્ય ક્યાંય જોવા મળતું નથી કે આપણને કઈ રીતે માર્ગદર્શન આપ્યું છે. એટલે બહુ મનનીય ગ્રંથ આપણી માટે, આપણા આચારો માટે, આપણા સાધન માટે અત્યંત મનનીય ગ્રંથ છે. આટલી બધી સ્પષ્ટતા આપણને ક્યાંય દેખાતી નથી. પણ આ પુસ્તકના જે કાઉન્ટર છે ત્યાં કોઈને ભાગવત ની પૂજન પદ્ધતિનું સીડી પુસ્તક જોતું હોય તો ત્યાં તપાસ કરો, કદાચ મળી જ જશે. અને પોતાના ઘરની અંદર આ રીતે પ્રકાર અર્ચનનો પ્રકાર જે સેવા ન કરતા હોય એ શરૂ કરી શકે છે, અને એ પ્રકારે ઠાકોરજીને ભોગ ધરી અને નિર્વાહ પણ કરી શકે છે. જેની ઈચ્છા હોય એની માટે અવશ્ય પ્રાપ્ત થઈ જશે. એટલે કેવી રીતે પૂજન કરવું, હરિરાયજીનો ગ્રંથ ગુજરાતીમાં એનું ભાષાંતર સહિત એ પ્રાપ્ત છે. નામ દીક્ષા ગ્રહણ કરી પુષ્ટિમાર્ગમાં દીક્ષા લેનારામાં દ્વિજ એટલે કે યજ્ઞોપવિત ધારણ કરનારા પણ છે, અને દ્વિજેતરો પણ પુષ્ટિમાર્ગમાં દીક્ષિત થાય છે. એટલે સ્ત્રી શુદ્રાદિ પણ પુષ્ટિમાર્ગમાં દીક્ષિત થાય છે. જેને જનોઈ વગેરે છે, યજ્ઞોપવિત સંસ્કાર વગેરે જેને આવશ્યક છે, એવા દ્વિજો પણ પુષ્ટિમાર્ગમાં દીક્ષિત થાય છે. અને જે સ્ત્રી શુદ્ર આદિ જે છે કે જેને યજ્ઞોપવિત આદિ સંસ્કાર હોતા નથી એ પણ પુષ્ટિમાર્ગમાં દીક્ષા લે છે. બંને માટે કર્તવ્યનું નિરૂપણ આપણે બપોરના સત્રમાં જોયું છે. દ્વિજ હોય એમણે શાસ્ત્રમાં પ્રાપ્ત થતા બધા જ સંસ્કારો એને કરવા જોઈએ. નિત્ય કર્મ જે શાસ્ત્રે બતાવેલું છે, સ્નાન, સંધ્યા, જપ, હોમ, સ્વાધ્યાય, પિતૃતર્પણ, વૈશ્વદેવ, આ ષટકર્મ જે છે દ્વિજોના છે, જે યજ્ઞોપવિત ધારણ કરતા હોય એવા દ્વિજોએ આ ષટકર્મ પણ ભગવત સેવાની સાથે નભાવવા જોઈએ. ભગવત સેવાને મુખ્ય રાખવી, ભગવત સેવા એ મુખ્ય છે, અને ભગવત સેવાની સાથે આ ષટકર્મ જે શાસ્ત્ર બતાવેલા છે એનું પણ એને પાલન કરવું જોઈએ. જે લોકોને આ યજ્ઞોપવિત આદિ સંસ્કાર જેને પ્રાપ્ત થતા નથી શાસ્ત્ર અનુસાર, એ લોકોએ સદાચારનું પાલન કરવું જોઈએ, અને વૈષ્ણવાચારનું પાલન બધાએ કરવું જોઈએ. વૈષ્ણવ માટે જે આચાર છે, તુલસી માલા ધારણ કરવી, કંઠી ધારણ કરવી, તિલક ધારણ કરવું, એ તો બધાને પ્રાપ્ત થાય છે, દ્વિજોને પણ પ્રાપ્ત થાય છે, અને દ્વિજોત્તર બધાને વૈષ્ણવ આચાર બધાને સમાનરૂપે લાગુ પડે છે, એનું નિરૂપણ આપણે જોયું છે. ઉપરાંત નામ દીક્ષા લીધા પછી 7 પ્રકારની ભક્તિનો અધિકાર પ્રાપ્ત થાય છે. આપણે એવું માનતા એવા છીએ કે બ્રહ્મ સંબંધથી જ પુષ્ટિમાર્ગમાં પ્રવેશ થાય, બ્રહ્મ સંબંધથી જ આપણને અધિકાર મળે એવું નથી.
સાત પ્રકારની ભક્તિ નો અધિકાર નામ દીક્ષાથી જ પ્રાપ્ત થઈ જાય છે. એટલે નામ દીક્ષા લેનાર વ્યક્તિએ નામ દીક્ષા લઈ ગુરુ પાસે જઈ નામ દીક્ષા ગ્રહણ કરવી. સંપ્રદાયના જે ગુરુ છે, ગુરુ કેવા હોવા જોઈએ આપણે કાલે જોયું છે. કૃષ્ણ સેવા પરમ વેક્ષે દંભાદિ રહિતનરમ શ્રી ભાગવત તત્વજ્ઞમ ભજે જિજ્ઞાસુરાધરાત, એ ન્યાયથી ગુરુ કેવા હોવા જોઈએ એનું નિરૂપણ આપણે જોયું છે. ગુરુ પાસેથી જઈ નામ દીક્ષા ગ્રહણ કરે ત્યાર પછી ઘરની અંદર બધી શુદ્ધિ આદિ કેવી રીતે કરવી. ઠાકોરજી બિરાજતા હોય કે અહીં ઠાકોરજી બિરાજવાનો તો કોઈ સવાલ જ નથી, કારણ કે નામ દીક્ષા લીધેલી છે. બ્રહ્મસંબંધ દીક્ષાથી સેવાની શરૂઆત થાય. પણ નામ દીક્ષા લેનાર વ્યક્તિએ પહેલાંના બધાએ પાત્રોને કાઢી નાખવા, પાત્રોની શુદ્ધિ કરવી, ઘરની અંદર વિશેષ પ્રકારથી બધી જ પ્રકારની શુદ્ધિ, શૌચ આદિ આચારોને પૂર્ણપણે પાલન કરવું, અને ખાલી શુદ્ધિ જ રાખવી એટલું નહીં પણ શ્રવણાદિમાં તત્પર રહેવું. શ્રવણ કીર્તન સ્મરણ આદિની અંદર એણે તત્પર રહેવું જોઈએ. ભગવદ્ ગુણગાન એણે કરતા રહેવું જોઈએ. નામ દીક્ષિત વ્યક્તિએ દૃઢ ભગવાનનો આશ્રય રાખી અને ભગવદ્ ગુણગાન પરાયણ રહેવું જોઈએ. આટલું નિરૂપણ અત્યાર સુધી આપણે જોયું છે. જે લોકો બપોરના સત્રમાં ના આવી શકા હોય એના માટે આપણે શું આપણો વિષય છે એની સાથે આપણે જોડી દઈએ છીએ. હવે જે સાત પ્રકારની ભક્તિ છે એમાં ભગવાનના ગુણોનું શ્રવણ કરવું કોની પાસેથી કરવું, કે જે આપણા કરતાં વધુ જાણકાર કોઈ વૈષ્ણવ છે, કે જે આપણા કરતાં એ જ્ઞાનની અંદર થોડા મોટા છે, જેમને આપણા કરતાં વિશેષ અનુભવ છે, એમની પાસેથી ભગવાનના ગુણોનું શ્રવણ કરવું. ગુરુ પાસેથી, વૈષ્ણવ પાસેથી, મોટાઓ પાસેથી એ ભગવદ્ ગુણગાનને સાંભળવું. પછી જે નાના છે, આપણને આપણા કરતાં ઓછું જ્ઞાન ધરાવનારા છે, એમને એની આજે આપણે હરે ભગવાનનું જે ગુણગાન આપણે સાંભળ્યું છે એનું કીર્તન કરવું, એને સંભળાવવું, એ કીર્તન ભક્તિ થઈ છે. અને ભગવાનના સુંદર રૂપ, લીલાધામ વગેરેનું સ્મરણ કરવું, એ સ્મરણ ભક્તિ છે. શ્રવણ કીર્તન સ્મરણ, ભગવાનના સુંદર રૂપો, ભગવાનની સુંદર લીલા અને લીલાધામ, વૃંદાવન, ગોકુલ, બ્રજ વગેરે, ભગવાનની દ્વારિકા, ભગવાનની વિવિધ લીલાસ્થલી દ્વારિકાનું પણ સ્મરણ કરવું જોઈએ. સ્મરણીય છે ભગવાનની દ્વારિકા લીલા, રાજલીલા. તો દ્વારકા, મથુરાની લીલા, દ્વારકાની લીલા, ગિરિરાજજી, બ્રજ, વૃંદાવન, બાલલીલા, કિશોર લીલા, ચંદ્ર સરોવર, શ્યામઢાક વગેરે વિવિધ લીલાસ્થળીઓનું સ્મરણ કરવું એ સ્મરણ ભક્તિ છે. ત્યાર પછી ભગવાનની, ભગવાનના કાર્યમાં પોતાની પાસે જે કાંઈ પણ સંપત્તિ, ઘર વગેરે છે, એને પ્રભુની સેવામાં એનો વિનિયોગ કરવો. હવે આ પ્રભુની સેવામાં વિનિયોગ કરવો એટલે મેં બતાવી દીધું કે અર્ચનના પ્રકારથી ભગવાનની, ભગવાનને બધું નિવેદન કરવું, પોતાનું ઘર સંપત્તિ વગેરે પ્રભુનું છે એવો ભાવ ધરાવવો, એ પાદ સેવન ભક્તિ છે. ભલે એ અહીં આપણે એમ લઈએ શરણાગતિની અંદર પૂર્ણપણે જાણે ભગવાનને સમર્પિત નથી થતો, પણ એને અનુસંધાન તો છે કે આ બધું પ્રભુનું છે, પ્રભુને સમર્પણ કરવાનું છે, એવું માનસિક તો એની તૈયારી તો છે જ શરણાગતિમાં. આત્મનૈવેદ્યકાર પણ આત્મનિવેદન તો શરણાગતિમાં બોધ કરવામાં આવ્યો જ છે, પણ એ માનસિક બોધરૂપમાં તો એને ખ્યાલ જ છે, એક પ્રેક્ટિકલ રૂપમાં એ પ્રભુને સમર્પણ કરતો નથી. પણ અર્ચનના પ્રકારથી તો, ભગવાનની અર્ચન વિધિથી તો એ બધું પ્રભુમાં જોડે જ છે, પણ સેવાની વિધિથી નહીં, અર્ચનની વિધિથી એ બધું જ પોતાનું જે છે પ્રભુને નિવેદન કરે છે. આટલો જ ફેર છે શરણાગતિમાં અને ભગવત સેવાના પ્રકારમાં. ત્યાં બધું જ એને ઉપદેશ રૂપે, બોધ રૂપે તો બધું જ એ જાણે છે, આચરણમાં મૂકવા માટે તૈયાર છે, પણ કોઈ પણ કારણસર પ્રભુને સમર્પિત થઈ શકતા નથી. બોધરૂપથી બધું એને પ્રભુનું છે, પ્રભુમાં વિનિયોગ થવો જોઈએ, એ બોધરૂપે એ શરણાગતિમાં જીવને એ ઉપદેશના રૂપમાં, બોધના રૂપમાં, માનસિક રીતે તો એ પ્રભુને એ બધું પ્રભુનું છે એ વસ્તુ સ્વીકારે છે, સ્વીકાર કરી લે છે, બધું હું પ્રભુનો દાસ છું, પ્રભુનું છે બધું, પણ જે સેવાના રૂપમાં જે સમર્પણ છે એ કરી શકતો નથી. આટલો જ ફરક છે શરણાગતિમાં અને સેવાના પ્રકારમાં, બહુ વિશેષ કંઈ ફરક છે નહીં. બોધરૂપે તેને બધો જ સ્વીકાર કરી લેવામાં આવે છે કે બધું જ પ્રભુને સમર્પણ કરવાનું છે, બધું જ પ્રભુનું છે, હું પ્રભુનો દાસ છું વગેરે, બધું જ અનુસંધાન શરણાગતિમાં એ રાખે છે. એટલે અહીં કીધું છે કે પાદ સેવા હરે કાર્યા સર્વસંપન્નિકેતને, પોતાનું ઘર સંપત્તિ વગેરે પ્રભુની સેવાની અંદર એને પ્રભુના કાર્યમાં જોડવું, એને કહેવાય છે પાદ સેવન ભક્તિ.
श्रवणम कीर्तनम स्मरणम विष्णु हो अर्चनम पाद सेवनम वंदनम दास्यम सख्यम आत्मनिवेदनम जो इत्यार्पिता पुंसा भक्तिश्चेन नवलक्षणा। आ प्रहलाद जी कहे छे, श्रीमद भागवत अंदर प्रहलाद जी कहे छे नव प्रकारनी भक्ति छे, जो नव प्रकारनी आ भक्ति माथी नव प्रकारनी भक्तिनुं स्वरूप शुं छे एनुं निरूपण आ साधन दीपिकाना आ ग्रंथमां अत्यारे करवामां आवी रह्युं छे। ए के पाद सेवन शुं छे કે પ્રભુની સેવામાં બધું જ, પ્રભુના કાર્યની અંદર બધું જ પોતાની સંપત્તિ ઘર વગેરેને વિનિયોગ કરવો, જે સેવા નથી કરી શકતા એ પૂજન વિધિથી પણ પ્રભુને એ નિવેદન કરે। અર્ચનમ પ્રત્યહમ તસ્ય વિધિના નિયમેન ચ, જે પ્રભુની સેવા નથી કરી શકતા તો પણ અર્ચન ભક્તિ તો છે, પ્રભુની પૂજા તો એને કરવી જોઈએ, અર્ચન કરવું જોઈએ। જે સેવન ન કરી શકે એણે અર્ચન કરવું જોઈએ, એની માટે શહેરાયજીનો ગ્રંથ છે શ્રીમદ ભાગવતની પોથીની પૂજાની પદ્ધતિ શ્રી હરિરાયજીએ જે પ્રકટ કરી છે એ અનુસાર ભાગવતની પોથીનું પૂજન, જે ઠાકોરજીની સેવા ન કરી શકે એને ઠાકોરજીના સ્વરૂપ અથવા સ્વરૂપ હોય તો એની પ્રતિષ્ઠા કરાવવી પડે, શાલિગ્રામજી અથવા તો ભાગવતની પોથીનું પૂજન કરવું જોઈએ। સેવાવિધિમાં થોડો સમય લાગે છે, પૂજામાં 5-7-10 મિનિટમાં પૂજા થઈ જાય છે, એટલે પૂજનમાં સમય ઓછો થાય છે, 5-7-10 મિનિટ અંદર પૂજન એ થઈ જાય, પણ જે સેવા ન કરી શકતા હોય એણે શરણાગતિની દીક્ષા લીધી હોય એણે ભાગવતની પોથીનું પૂજન એ નિત્ય કરવું જોઈએ, એટલે નિત્ય પૂજન કરવું જોઈએ। નામ દીક્ષા લીધા પછી કાંઈ નથી કરવાનું અમારે એવું નહીં, અમે ક્યાં બ્રહ્મ સંબંધ, ઘણા તો બ્રહ્મ સંબંધ લેનારા એમ કહે છે અમે ક્યાં મરજા લીધી, ત્રીજો સ્ટેપ કાઢ્યું આપણે, નામ દીક્ષા લેનારને તો કાંઈ કર્તવ્ય પ્રાપ્ત થતું જ નથી, પછી કે બ્રહ્મ સંબંધ લીધા અમે ક્યાં બંધાણા છીએ, અમારે ક્યાં આચાર વિચાર પાડવાનો છે, અમારે કોઈ નિયમમાં થોડું બંધાવવાનું છે, અમે ક્યાં સેવા કરીએ છીએ, હવે એમ કહે છે। એ તો મર્યાદા લીધી હોય તો કાંઈ બધાનું ખાનપાન છોડવું કે બધું અસમર્પિતનો ત્યાગ કરવો, અમે ક્યાં મર્યાદા લીધી, અમે તો છૂટમાં છીએ, એટલે દૂધ ને દહીં બધામાં પગ રાખી રહ્યા છીએ, અમે બ્રહ્મ સંબંધી છીએ અને કાંઈ બંધાવવું નથી, બ્રહ્મ સંબંધ લઈ લીધું જ છે પણ કાંઈ બંધાવવું નથી, સમર્પણ કોઈ પ્રકારનું નહીં, કોઈ પ્રકારની જવાબદારી નહીં, કોઈ પ્રકારનું બંધન નહીં, એટલે ક્યાંય બંધાય નહીં, એટલે અમે ક્યાં મર્યાદા લીધી, મર્યાદને એક આપણે અલગ બનાવી દીધું કે મર્યાદી બંધાઈને રહેવાનું, આપણે છૂટમાં રહેવાનું, મર્યાદીઓ છે બંધાય નહીં રહે, આપણે છૂટમાં રહીએ, આવું કોઈ સિદ્ધાંત સિદ્ધાંતના રૂપમાં ક્યાંય માન્ય કરી શકાય। નામ દીક્ષાની અંદર જ આટલી આવશ્યકતા બતાવી છે કે એને પૂજન કરીને ભોગ ધરીને જ પ્રસાદ રૂપે ગ્રહણ કરવું, તો નામ દીક્ષામાં ફેર સેવાનો જ રહી ગયો કે સેવાની અનુકૂળતા નથી, નામ દીક્ષા લેનાર વ્યક્તિને પણ એટલી જ મર્યાદ, એટલી જ આચાર વિચાર, એટલો જ ભગવત સેવા શ્રવણ એ સ્મરણ આદિ કરવા જોઈએ કે જેટલું કોઈ બ્રહ્મ સંબંધી કરે છે, એમાં બહુ ફરક છે જ નહીં, ફક્ત સેવાવિધિ એનાથી નભી શકે નહીં એટલો ફરક હોય છે, બાકી એ નામ દીક્ષા લેનાર વ્યક્તિ અને બ્રહ્મ સંબંધ દીક્ષા લેનાર વ્યક્તિમાં કોઈ વધારે વિશેષ ફરક કંઈ દેખાતો નથી, એટલે ખાલી એક સેવાનો ક્રમ નથી એટલું જ છે, બાકી તો બધું જ એ સેવાના ક્રમ 5-7-10 મિનિટનો સમય તો બધાએ કાઢી જ શકે પોતાની દિનચર્યામાંથી, ગમે એવી વ્યસ્ત દિનચર્યા હોય તો 5-7-10 મિનિટનું પૂજન તો એ કરી શકે અને એ પ્રકારથી 7 પ્રકારની ભક્તિ તો કરી શકે છે, એનો અધિકાર છે તો એને કરવી જોઈએ, 7 પ્રકારની ભક્તિમાં કોઈ 7 પ્રકારની ભક્તિ સિદ્ધ થઈ જાય છે, તો એનો અધિકાર આપણને આ નામ દીક્ષાથી જ, નામ દીક્ષા જરા પણ ઉતરતી દીક્ષા છે નહીં, 7 પ્રકારની ભક્તિનો અધિકાર એને નામ દીક્ષાથી પ્રાપ્ત થાય છે, એટલે મર્યાદા તો પાલન કરવાની શરૂઆત તો એને નામ દીક્ષાથી જ થઈ જાય છે, મર્યાદા તો ત્યારથી શરૂઆત થઈ જાય છે, મર્યાદી વર્ગ અલગ પાડવાની કોઈ જરૂરિયાત જ નથી ઉત્પન્ન થતી, જો આપણે આ પ્રમાણે ચાલીએ સાધન દીપિકા પ્રમાણે ચાલીએ તો મર્યાદીનો વર્ગ અલગ પાડવાની કોઈ જરૂરિયાત ઉત્પન્ન થાય જ નહીં, આ તો બહુ ગોટાળો થવા માંડ્યો હશે, એટલે ગોકુલનાથજી એક વર્ગ કીધું કે શુદ્ધ રીતે માર્ગીય પ્રણાલિકાનું પાલન કરે એવો વર્ગ એ મર્યાદી વર્ગ જેને આપણે કહીએ છીએ, પણ હકીકતમાં જરૂરિયાત છે જ નહીં, જો બધાએ આ પ્રમાણે ચાલતા હોય, આ નિયમોનું બધાએ અનુસરણ કરતા હોય તો બધાએ મર્યાદિત છે, તો પછી અલગ એક વર્ગને જુદો પાડવાની કોઈ જરૂરિયાત ઉત્પન્ન થતી નથી, જે બધાએ પાલન નથી કરતા એટલે એક વર્ગ એવો છે કે જે સિદ્ધાંતનું પાલન કરે છે, એટલે આ એક વર્ગ આપણે ત્યાં અસ્તિત્વમાં અલગ આવ્યો છે, હકીકતમાં કોઈ આવશ્યકતા સિદ્ધાંત જો બધાએ પાલન કરતા હોત તો આ પરિસ્થિતિ મહાપ્રભુજી ઉષાજીના સેવકો બધા જ મર્યાદી જતા, ઠાકોરજી નહોતા બિરાજતા છતાં પણ આચાર વિચાર અને માર્ગીય વૈષ્ણવ આચારનું પાલન કરતા હતા, ભોગ ધરીને પ્રસાદ લેતા હતા, તો અર્ચનમ પ્રત્યહમ તસ્ય વિધિના નિયમેન ચ, નિયમ અને વિધિપૂર્વક પૂજન કરવું, વિધિ અને નિયમપૂર્વક પૂજન કરવાની પદ્ધતિ શ્રી હરિરાયજી પ્રકટ કરી છે એ
ભાગવતની પૂજનની પદ્ધતિ એ વિધિ અને નિયમ પ્રમાણેની શાસ્ત્રોક્ત અને વૈદિક મંત્રોથી પૂજન કરવાની પદ્ધતિ છે. હવે પૂજનની અંદર આપણે એટલું સમજી લઈએ કે જેને યજ્ઞોપવિત દીક્ષા છે, જે દ્વિજ છે એટલે કે બ્રાહ્મણ ક્ષત્રિય અને વૈશ્ય, એ ત્રણની અંદર જે આવનારા જે છે એમણે વૈદિક મંત્રના ઉચ્ચારણ પૂર્વક પૂજન કરવું જોઈએ. એટલા તો બોલવા મંત્રો છે. હા હા, એટલા એમાં બધાને અલગ અલગ મંત્ર છે. પ્રતિષ્ઠાનો છે મંત્ર, પછી પૂજનનો મંત્ર છે, કંકુઅક્ષત છે કે એ ત્યારે મંત્ર છે, ધૂપદીપનો મંત્ર છે, પ્રદક્ષિણાનો મંત્ર છે, નૈવેદ્યનો મંત્ર છે. જે લોકો દ્વિજ છે, તમે તો તમારી યજ્ઞોપવિત દીક્ષાને તમારે મંત્રોચ્ચારણ કરવાનું હોતું જ નથી, તમારે ખાલી ક્રિયા જ કરવાની હોય છે. અત્યારે એ જ સમજાવવા માંગુ છું કે અર્ચનમ પ્રત્યહમ તસ્ય વિધિના નિયમેન. આપણે ત્યાં લુપ્ત થઈ ગયું એટલે સમજાવવું પડે છે, કારણ કે અર્ચનનો પ્રકાર જ લુપ્ત થઈ ગયો કે આપણે ત્યાં પુષ્ટિમાર્ગમાં અર્ચન કે પૂજા હોય જ નહીં. પૂજન અર્ચન આપણે ત્યાં હોય જ નહીં. એક ભાઈ ના ઘરમાં એક છોકરો છે, એ પુષ્ટ ઠાકોરજીને ભોગ ધરીને લે છે અમારે ત્યાં. એમના બનેવી જે છે એ શ્રીનાથજીનું ચિત્રજી સામે પધરાવે, ધૂપદીપને એવું દીવો ને ધૂપ ને બધું કરે. પછી કે આપણને કયો તો માને કે ધૂપદીપ ના કરાય. મેં કીધું કરાય, આપણે ત્યાં પણ કરી શકાય છે, કારણ કે ધૂપદીપ પૂજન વગેરેનો ક્રમ આપણે ત્યાં છે. પણ એ અવિધિપૂર્વક કરે છે, વિધિપૂર્વક કરે તો સારું. એટલે હું તો એને પૂજનનો આખો પ્રકાર બતાવું, એ રીતે વ્યવસ્થિત કરે, સેવા ન કરાય તો પૂજા પણ કરી શકાય. કે આપણે આવું થોડું કરાય, આપણે પૂજન થોડું કરાય. પણ અમારા આજે આ બનેવી છે એ માનતા નથી. એ યમનાજી સિંહાજી એ ચિત્રજી રાખે છે, પછી ધૂપ કરે ને દીવો કરે ને પછી એની સામે પાઠ કરે ને એવું બધું કરે છે. તો આપણે ત્યાં ધૂપદીપ થોડા હોય, આપણે કંઈ આ ધૂપ દીવા થોડા કરવાના હોય, પણ કરી શકાય છે. ઠાકોરજીની સેવામાં કરીને પૂજામાં તો કરાય ને, સેવામાં પણ થાય છે. રાજભોગ આવે ત્યારે ધૂપદીપ થાય છે, ઠાકોરજીને ધૂપ આરતી દીપ આરતી એ થાય છે. આપણે આ તો આપણને ખબર નથી, આપણને લાગે આ મર્યાદામાં હોય, પુષ્ટિમાં થોડું આવું હોય. પણ મેં કીધું આ વિધિ વિધાન વગર ગમે એમ આમ એ અગરબત્તી લઈને ફેરવે છે એમ નહીં, પણ એક વિધિ પ્રમાણે હરિરાયજી જે વિધિ આપી છે એ પ્રમાણે પૂજન કરવા માંડે. એટલે મેં કીધું આમ નહીં ને આમ કરવા માંડે તો કરી શકાય. મેં કીધું એમાં કાંઈ વાંધો નહીં, કે ખોટું કે અન્યાશ્રય નથી કે કાંઈ મર્યાદા માર્ગી રીત નથી. પુષ્ટિમાર્ગમાં પણ ધૂપ દીપ વગેરે બધું થાય છે, ઠાકોરજીની સેવામાં એ થાય છે, ધૂપ દીપ થાય છે રાજભોગ ધરતી વખતે. આ તો ન કરીએ એટલે લુપ્ત થતા જાય વાત અલગ છે. બાકી ધૂપ દીપ એ ધૂપ આરતી દીપ આરતી એ ઠાકોરજીને થાય છે, ધૂપની આરતી થાય છે, દીપની આરતી થાય છે. તો એ પૂજનની વિધિ કંઈ મર્યાદા માર્ગમાં જ છે એવું નથી, પુષ્ટિમાર્ગમાં પણ છે. શ્રી હરિરાયજીની ભાગવત પૂજન પદ્ધતિ, જે સેવા ન કરી શકતા હોય, નામ દીક્ષા લેનારા એ ઘરમાં ઠાકોરજીની સેવા ન કરી શકે, એ ભાગવતનું વિધિપૂર્વક પૂજન કરે. એમાં વૈદિક મંત્રો આપેલા છે, વૈદિક મંત્રો આપેલા છે શ્રી હરિરાયજી ધૂપ દીપ નૈવેદ્ય વગેરેના. પણ જેને યજ્ઞોપવિત દીક્ષા હોય એને વૈદિક મંત્રનું ઉચ્ચારણ કરવાનું, બાકીના ખાલી એમાં જે બતાવેલી ક્રિયા જ કરવાની હોય છે. એટલે સ્ત્રીઓ અને જેને યજ્ઞોપવિત દીક્ષા નથી એ બધાએ એ પ્રમાણે પૂજન કરવાનું, પણ મંત્ર નહીં બોલવાનો, એમને એમ પૂજન કરવાનું. એની વધારે સરળ છે, એની માટે તો બધી વધારે સરળતા છે, કારણ કે મંત્ર બોલવાનું એમને જ, ખાલી કંકુ અક્ષર ધૂપ દીપ ફૂલ માલા ભોગ પ્રદક્ષિણા ખાલી એક ક્રિયા જ કરવાની હોય છે. એટલે એ બહુ વધારે ઝડપથી થઈ જાય, મંત્ર બોલો આમાં થોડીક વાર લાગે, પણ આમાં તો બહુ ઝડપથી પૂજન થઈ શકે, 5-7 મિનિટમાં જ પૂજન થઈ જાય. અને આપણે અર્ચન ભક્તિ થાય, અર્ચન ભક્તિ થાય, ભગવત પ્રસાદ પ્રાપ્ત થાય. અને પુરાણો એમ કહે છે, પુરાણોની અંદર એમ કીધું છે કે જે લોકો પ્રભુને ભોગ ધર્યા વગરનું જે ભોજન કરે છે એ શ્વાનની વિષ્ઠાનું ભોજન કરે છે, અને જલ પીએ છે એ સુરાનું પાન કરે છે. એટલે આવા દોષમાંથી આપણે બચી જઈએ. ખાલી 5-7 મિનિટ પૂજન કરીએ તો આ દોષમાંથી તો કમસે કમ આપણે બચી જઈએ, કારણ કે ભગવત પ્રસાદ એ પ્રભુને એ મિલાવેલો પ્રસાદ, અને એ પૂજન વખતે જે પ્રભુને જલ વગેરે ભોગ ધરીએ એ જલ આપણામાં મિલાવીને જો આપણે લેતા હોઈએ તો આવા મહાન દોષમાંથી પણ આપણે બચી જઈએ, અને સેવાના અનુકલ્પ તરીકે આપણે પૂજન પણ નભાવી શકીએ છીએ. અર્ચનમ પ્રત્યહમ રોજ કરવું જોઈએ, તસ્ય વિધિના નિયમે છે. વિધિ અને નિયમપૂર્વક સેવાથી કોઈને ડર લાગતો હોય તો પૂજન કરે, પણ પૂજન કર્યા વગર તો ચાલે નહીં, એને પૂજન તો કરવું જ જોઈએ. અર્ચનમ પ્રત્યહમ તસ્ય, અને કદાચ એ ન થઈ શકે તો શરણાગતિમાં શ્રવણ કીર્તન, શ્રીકૃષ્ણ શરણમાં ભગવાન નામનો જપ, માર્ગીય ગ્રંથોનું અધ્યયન, શ્રવણ કીર્તન પરાયણ તો એને રહેવું જોઈએ, માર્ગીય ગ્રંથોનો પાઠ વગેરે કરવો જોઈએ, અને પ્રસાદ વગેરે જે કંઈ પણ
એ ભોજન વગેરે લે છે, મનથી પ્રભુને એ નિવેદન કરીને, હે પ્રભુ આપને ધરવાનું છે, હું ધરી શકતો નથી, એવો દુઃખભાવ રાખીને અને ભગવત પ્રસાદની ભાવના કરીને તો લઈ શકાય. કમસે કમ પ્રભુ આપે આપે આપેલું છે, હું લઉં છું, તેન તકતેન ભૂંજતા, એવા પ્રસાદ ભાવથી પોતાના ઘરમાં શુદ્ધ રીતે રસોઈ બનેલી છે એ પ્રસાદ રૂપમાં એને પ્રસાદનો ભાવ કરીને એ અન્નને ભાવ તો કમસે કમ કરી શકાય. શરણાગતિમાં એટલી તો છૂટ છે કે ધરો નહીં તો કાંઈ નહીં, પણ ભાવ તો ઉત્તમ કરી શકાય કે હે પ્રભુ આપનું એ ધરતો નથી, છતાં પણ આપને નિવેદન કરીને હું આ લઈ રહ્યો છું. હવે પ્રસાદના ભાવપૂર્વક પણ લેવું જોઈએ. સાવ છેલ્લી વ્યવસ્થાની વાત છે, પૂજન પણ ન કરતા હોય, ન કરે તો છેલ્લે પ્રસાદના ભાવપૂર્વક અન્ન વગેરે ગ્રહણ કરવું જોઈએ, કે પ્રસાદનો ભાવ ઉત્તમ ભાવ કરીને, પ્રભુનું સ્મરણ કરીને અને ચરણામૃત આદિ મિલાવીને આપણે પ્રસાદ ગ્રહણ કરી શકીએ. તો હવે અર્ચન ભક્તિ થઈ, પાદ સેવન અને અર્ચન ભક્તિ, ત્યાર પછી વંદનમ ચરણામ ભોજે તસ્ય ભાવનયા અખિલે. ગામડાઓમાં સેવા પ્રકાર નથી હોતો, પણ દરેક ઘરમાં હું ગોખલો જોઉં છું, એમાં બધા પછી દેવી દેવતાઓ ઘણા હોય એ વાંધાજનક છે, પણ એમાં દેવી દેવતા બધા એના ત્રિશુલ ને માતાજી જે જેને માનતું બધું એકમાં જ હોય. પછી એક એક ડાબલીમ ફૂલ વાટ હોય અને આગળ એક દીવો કરે, આવું દરેકના ઘરમાં કંઈક ને કંઈક પૂજનનો પ્રકાર તો જોવા મળે જ છે ને. એક માળા આમ ખીટી ઉપર ટીંગાતી હોય, સેવા લેતા હોય ગામડે ઘણા, ઘરે ઘરે જવાનું થાય ત્યારે આ તો વ્યવસ્થા કાંઈક હોય જ છે. પછી માલાએ મેં કીધા એક ખીટી ઉપર રાખી દે, બધા એક ને એક ફેરવતા હશે, શું કરતા હોય ગમે જાણે, જેને મન થાય સામે ફેરવવું હોય ફેરવી લે, એક ધૂપ કરી દે, કોઈક દીવો કરી દે, એવું કંઈક વ્યવસ્થા તો બધાના ઘરમાં એ હોય જ છે. એમાં દેવતાઓ બધી પ્રકારના હોય છે, પણ આને થોડુંક વિધિપૂર્વક કરે તો આપણી સ્વમાર્ગી રીતે પૂજન કરે, એમાં દેવી દેવતાઓને હટાવે અને ભાગવતીની પોથી પધરાવીને એનું વિધિપૂર્વક પૂજન કરી શકાય. આવું કંઈક ને કંઈક કરે તો છે, કંઈક ને કંઈક દરેકના ઘરમાં આવો પૂજનનો પ્રકાર હોય તો છે, મંદિર હોય પણ એમાં બધાએ દેવતા બધું ભેગું હોય. હવે એ જ તો કહું છું, દીક્ષા બધાએ વૈષ્ણવ છે, બધાએ વૈષ્ણવ, આખું ગામ વૈષ્ણવ છે. આ ગોખલા તો જુઓ, વૈષ્ણવતા દેખાય છે આમાં. આમાં ત્રિશુલ છે, કોઈક નાગ છે ને ત્રિશુલ છે, કોઈક બાપોનો ફોટો છે. અમે બધાને શ્રીના ઉપરણાની પ્રથા છે, ઉપરણાની બદલે અમે આ મહાપ્રભુજીના ચિત્રજી બધાને પધરાવી દીધું. એક ભાઈ ચિત્રજી લઈને સાંઈબાબાની બાજુમાં ખોંચતું, એટલે હમણાંનો તાજો પ્રસંગ, મેં કીધું બધાને મહાપ્રભુજીને એક એક ચિત્રજી આપણે પધરાવી દઈએ. ઉપરણા શું પધરાવાય, એમાં પાછળ સિદ્ધાંત લખેલા હોય પુષ્ટિ માર્ગી તરીકે, એટલે એક ચિત્રજી બધાને પધરાવ્યું, તરત જ ઓલા ભાઈ લઈને સાંઈબાબાનો ફોટો હતો એની બાજુમાં ખોંચી દીધું. મેં કીધું અહીંથી તો હટાવી દો ભાઈ, કમસે કમ આ રાખો પણ. મેં કીધું આને મહાપ્રભુજીને એક અલગ રાખો, આમ સાંઈબાબાની સાથે ન ખોસો કમસે કમ. મેં કીધું આ તો બધા વૈષ્ણવ છે, બધા વૈષ્ણવ છે, પણ વૈષ્ણવ જો આ ગોખલામાં ખબર પડે એને ગામમાં પૂજાનો જે ગોખલો હોય ત્યાં ખબર પડે કે આ વૈષ્ણવ, આ બધા વૈષ્ણવ. પાછા કે બ્રહ્મ સંબંધ બધાને દેવા જ જોઈએ, પણ આ દઈને શું ફાયદો છે, આવાને બ્રહ્મ સંબંધ દઈને શું ફાયદો છે, એમાં બધા દેવતાઓને ભેગા રાખ્યા છે, નથી એને કોઈ કૃષ્ણ પ્રત્યે નિષ્ઠા નથી. ઘણા તો શ્રીનાજી સિવાય બધા દેવતા શ્રીનાજી જ ન હોય, ઘણી વાર એવું બને ગોખલાની અંદર, એ જોઉં છું, પણ બીજા બધા જોતા ન જતા, પણ સેવા ગામડે ગામડે લેવા જાય છે, એ બધું જોઈ લેવામાં આવે કેવું પુષ્ટિ માર્ગી વાતાવરણ અહીં છે. એટલો બધો હૃદયમાં કચવાટ થાય કે આની ભેટ આપણે લેવી કેમ, આની ભેટ પણ આપણે હકીકતમાં ના લેવી જોઈએ, એવા અન્યાશ્રયોની ભેટ આપણે લઈએ. પણ હવે આમાં કરવું શું, આપ ફાટ્યું થીગડું કેટલુંક દેવું, હવે આપ ફાટી પડ્યું છે કેટલાક થીગડા મારવા, પણ મનમાં એટલો બધો કચવાટ થાય કે આવાને બ્રહ્મ સંબંધ આપ્યા, નામ દીક્ષા આપી, આ શું કરી રહ્યા છે, અન્યાશ્રય જ છે. હવે વૈષ્ણવ નામ માત્ર વૈષ્ણવ થાય, વૈષ્ણવનો ખાલી આભાસ છે, પણ વૈષ્ણવતા નથી. વૈષ્ણવતાનો એક આભાસ જ ઉત્પન્ન થઈ ગયો છે કે અમે વૈષ્ણવ છીએ, વૈષ્ણવ એ પણ એમ માને છે કે હું વૈષ્ણવ છું, વૈષ્ણવ છું. હકીકતમાં વૈષ્ણવ આવો હોઈ શકે? આ પ્રકારની સ્થિતિમાં જીવન યાપન આપણે બધાએ કરી રહ્યા છીએ, બધા એવા ગર્વ લઈ રહ્યા છે કે બધાએ વૈષ્ણવ છે, આખું ગામ વૈષ્ણવ છે, બાળકોને પધરાવે છે, એ વાત સાચી, બાળકોને ઘરે ઘરે પધરામણી કરે, બધું કરે છે, પણ પુષ્ટિમાર્ગીય ઉપદેશ એમને ગ્રહણ પણ કરવો નથી અને જીવનમાં એને આચરણ પણ કરવો નથી આવતું. આ ગામડે ગામડાની પરિસ્થિતિ, ઘર ઘરની પરિસ્થિતિ છે, એટલે હું આપ ફાટી પડ્યું છું, શું કરવું? થીગડા મારવાનો ઉપાય એટલો જ છે કે એક એક વ્યક્તિ સુધરતો જાય, બધા સાધન દીપિકાનું પાઠ કરતા જાય, એક એક વ્યક્તિ કરે તો એક એક વ્યક્તિમાં જે સુધારો આવ્યો એટલું જ થીગડું મારી શકાય એમ છે, બાકી તો આપ ફાટી પડ્યું છે, શું કરીએ? પણ દુઃખનો વિષય છે કે દીક્ષા આપતી વખતે આપણે જરા પણ વિચાર કરતા નથી કે આ શું કરી રહ્યા છે, દીક્ષા લઈને શું કરશે, નામ દીક્ષા લઈને એટલા ધર્મ એને બજાવવાના છે,
નામ દીક્ષા લઈને એને બધી અપરસ કાઢવાની છે, નવી અપરસ ગોઠવવાની છે, બધા પાત્રોની શુદ્ધિ કરવાની છે, શુદ્ધિપૂર્વક એને રહેવાનું છે. અહીં તો વાત જ જવા દો, લસણ ડુંગળી ને ગાજર ને બધું જ ખાનપાન કરવામાં આવી રહ્યું છે. કોઈ બીડી સિગરેટ દારૂ તમાકુ કોઈ જાતનો કોઈને કાંઈ વાંધો નથી. હોટલ બજારનું ખાનપાન કોઈ પણ પ્રકારનો આપણને ક્ષોભ નથી. તો કઈ પ્રકારના આપણું શું, આપણે એક સામાન્ય ધર્મ પણ પાલન નથી કરતા, સામાન્ય શાસ્ત્રોક્ત ધર્મનું પણ પાલન કરતા નથી, અને ઘણા લોકો પોતે કરી રહ્યા છે તેને સંતોષ લઈ રહ્યા છે, એના છોકરાઓ એ આ અવૈષ્ણવી જીવન જીવી રહ્યા છે, એને કાંઈ વાંધો નથી. અમે અમારો આચાર સાચવી લીધો, અમે અમારી અપરસ સાચવી લીધી, છોકરાઓ એને શું અપરસ હોય, એને શું અપરસ હોય. અરે એ પણ વૈષ્ણવ છે, એને વૈષ્ણવતાના સંસ્કાર, એનામાં કેમ આપણે રેડતા નથી. છોકરાઓને કાંઈ નથી એટલે એને ચાલશે બધું નહીં, એને પણ આચાર વિચાર આદિ શીખવાડવા જોઈએ. એટલે આ પ્રકાર આપણે સંતોષ એટલો માની કે આપણા ઘરમાં વૈષ્ણવી વાતાવરણ નથી હોતું, આપણે સેવા કરતા હોય છે પણ આપણા ઘરની અંદર સંપૂર્ણપણે વૈષ્ણવી વાતાવરણ, પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ આચાર આપણા ઘરમાં પણ નથી, તો બીજાને સત્સંગ કરવા કરતાં આપણા ઘરમાં જ વાતાવરણ સુધારવાનો પ્રયત્ન કરીએ. આપણે સંતોષનું માનીએ કે મેં સેવા કરી લીધી, મારો ઉદ્ધાર થઈ ગયો, પણ પાછળનાનું બધાને શું થાય, એને પણ કંઈક વૈષ્ણવ સંસ્કાર એની અંદર આપણે રેડવા જોઈએ. પ્રયત્ન કરીએ પછી ભગવદ્ ઈચ્છાની વાત છે, પછી પ્રયત્ન કર્યા